કેશોદ મેઇન બજારના રોડ પ્રશ્નને અંતે જનતાનો વિજય થયો છે અને કેશોદ સુધરાઈ દ્વારા 29 લાખ રૂપિયાના ખર્ચે રોડનું કામ શરૂ કરવામાં આવ્યું. જૂનાગઢના કેશોદનગર પાલિકા વિસ્તારમાં આવેલા જૂના ગામ તળ મેઇન બજારમાં રોડ બનાવવામાં ન આવતા વેપારીઓ અને રહીશો દ્વારા તારીખ 27 ડિસેમ્બરના રોજ બંધનું એલાન આપી વિરોધ કરવાનું નક્કી કરતા તંત્ર હરકતમાં આવ્યું હતું. ભાજપના અગ્રણી પ્રવીણભાઈ ભાલારાની મધ્યસ્થીથી વેપારીઓ અને રહીશો સાથે સમાધાન થયું હતું, જેના પગલે આજ રોજ સવારથી સદર ચોક મેઇન બજાર લઈને મોવાણા ઝાપા સુધી 550 મીટર લંબાઈના સિમેન્ટ રોડ રૂપિયા 29 લાખના ખર્ચે નગરપાલિકા તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. કેશોદ મેઇન બજારમાં રોડનું કામ શરૂ થતાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કેશોદ મેઇન બજારના વેપારીઓ અને રહીશો દ્વારા વેપારી આગેવાન હિતેશભાઈ ઠકરાર, પ્રવીણભાઈ ભાલારાનું હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. કેશોદ નગરપાલિકાના પ્રમુખ યોગેશભાઈ સાવલિયા, ઓફિસ અધિક્ષક પ્રવીણભાઈ વિઠલાણી અને મ્યુનિસિપલ એન્જિનિયર વિપુલભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. કેશોદ નગરપાલિકા વિસ્તારના જૂના ગામ તળમાં આવેલા મેઇન બજાર, જવાહર ચોક, મોવાણા ઝાપા સુધીના રોડમાં ભૂગર્ભ ગટરના કામમાં બદતર હાલત થઈ ગઈ હતી અને વારંવાર રજૂઆત કરવા છતાં રોડનું કામ થતું નહોતું ત્યારે આંદોલનને ચીમકી આપતા તંત્ર દોડતું થયું હતું. કેશોદ નગરપાલિકા વિસ્તારોમાં ઘણા બધા ભૂગર્ભ ગટરના કામના કારણે બદતર હાલતમાં છે અને વિસ્તારના રહીશો દ્વારા રજૂઆત કરવામાં પણ આવી છે, ત્યારે આ બાકી રહેલા રોડ રસ્તાઓ આંદોલન કર્યા વગર કરવામાં નહીં આવે. કેશોદ નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો પોતાના વિસ્તારમાં બાકી રહેલા રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં છે, તે નવા બનાવડામાં વામણા સાબિત થાય છે તેવું ચર્ચાઈ રહ્યું છે. મનીષ ડાકી સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ.